नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों का हार्दिक स्वागत छे। धोरण 12 नामना मूल तत्व पार्ट 1 આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી વેપાર ખાતું અને તેનો નમૂનો, એના વિશે આપણે જોઈ ગયા હતા। ત્યાર પછી આપણે જોશું ખાતા નંબર 2 નફા નુકસાન ખાતું। વેપાર ખાતું એનો અર્થ, વેપાર ખાતામાં કેવી માહિતી આવે એ અંગે એનો નમૂનો તમે લખેલો હશે। હવે જોઈએ ત્યાર પછીનું ખાતું એટલે નફા નુકસાન ખાતું। એનો અર્થ જોઈએ તો નફા નુકસાન ખાતું એટલે શું, બરાબર? તો કે ધંધાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે અથવા ધંધાના અન્ય ખર્ચાઓ અને અન્ય આવકો જાણવા માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર થાય એને કહેવાય નફા નુકસાન ખાતું, બરાબર? બે હતું, એક ધંધાનો ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ, બીજું ધંધાના અન્ય ખર્ચાઓ અને અન્ય આવકો। અન્ય ખર્ચાઓ એટલે કેવા, તો કે માલ અને એની ખરીદી સિવાયના, માલ અને એની ખરીદી સિવાયના ખર્ચા, અને આવકોમાં તો કે વેચાણ સિવાયની બધી આવકો ક્યાં દર્શાવાય, તો કે નફા નુકસાન ખાતામાં। કારણ કે માલને લગતી બાબત અને માલની ખરીદી અને એના ખર્ચા વેપાર ખાતામાં હોય, એના સિવાયના જે ખર્ચાઓ આવશે એ બધા દર્શાવશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ। વેચાણ દ્વારા આવક થશે તો એ વેપાર ખાતામાં જમા બાજુ આવશે, પણ એના સિવાય જો કોઈ આવક થશે તો એ નફા નુકસાનમાં આવશે। જો એ ખર્ચાઓમાં કયા કયા ખર્ચાઓ આવી શકે, સ્ટેશનરી ખર્ચ, વીમા પ્રીમિયમ, ભાડું, કમિશન, વીમા પ્રીમિયમ, વટાવ, કાલખાત, સ્ટેશનરી ખર્ચ, અન્ય પરચુરણ ખર્ચાઓ, આ બધા ખર્ચાઓ આવશે। આવકોમાં કઈ આવશે, તો કે મળેલા, મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, પરચુરણ આવક, પસ્તીનું વેચાણ, આ બધી આવકો છે ક્યાં દર્શાવાશે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ। હવે આ ખાતું છે ક્યારે તૈયાર થાય, તો કે વેપાર ખાતું તૈયાર થઈ ગયા પછી। વેપાર ખાતાનો ચોખ્ખો કાચો નફો કે કાચી ખોટ તમે શોધી લીધી, એ નફા નુકસાન ખાતામાં લઈ આવો, ઉપર જ લખાય। નફો હોય તો જમા બાજુ લખાય અને ખોટ હોય તો ઉધાર બાજુ લખાય, સૌપ્રથમ ઉપલી લીટીમાં, બરાબર? એટલે કે વેપાર ખાતું તૈયાર થઈ ગયા પછી આ ખાતું તૈયાર કરવામાં આવે છે। આ ખાતું તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું, તો કે ધંધાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, જેને આપણે નફાકારકતા કહી શકીએ। શું કહેવાય, તો કે નફાકારકતા, એટલે કે નફો કે ખોટ, આ જાણવા માટે છે ખાતું તૈયાર કરવામાં આવે છે। જો ખાતું બંધ કરતા તફાવતની રકમ ઉધાર બાજુ મળે છે તો એને કહેવાશે ચોખ્ખો નફો, જે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ દર્શાવે। ઉધાર બાજુ તફાવતની રકમ મળે છે તો એ લઈ જવાય નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, અને જો જમા બાજુ તફાવતની રકમ મળે તો એને કહેવાય ચોખ્ખી ખોટ, જે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ સૌ પ્રથમ દર્શાવે। આ રીતના છે આપણું નફા નુકસાન ખાતું છે એ ક્લોઝ થશે। હવે તમારે છે બે ખાતું, તમારે વેપાર ખાતું અને એનો નમૂનો લખેલો હશે, રાઈટ? ત્યાર પછી તમારે બે કરીને હેડિંગ આપવાનું રહેશે નફા નુકસાન ખાતું। સ્લાઇડમાં જે પ્રમાણે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ તમારે લખી લેવાના રહેશે। એ લખાઈ જાય પછી નીચે છે એ હેડિંગ આપવાનું રહેશે નમૂનો, નમૂનો પેજની વચ્ચે હેડિંગ આપવાનું। એનું પેલા છે એ હેડિંગ આવશે શ્રી, ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું, તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું, નફા નુકસાન ખાતું, બરાબર? ત્યાર પછી નફા નુકસાન ખાતું ડ્રો કરવાનું રહેશે, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધાર અને જમા, બરાબર? એની સૌપ્રથમ વિગતો છે એની ચર્ચા કરી આપણે। સૌપ્રથમ આવશે ઉધાર બાજુ કાચી ખોટ, વેપાર ખાતામાં જો જમા બાજુ તપાવતાય હોય તો એ સૌપ્રથમ ઉધાર બાજુ લખાય કાચી ખોટ। ત્યાર પછી વહીવટી ખર્ચામાં પગાર, બોનસ, ભથ્થા, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરો, ટપાલ ખર્ચ, સ્ટેશનરી, છપામણી ખર્ચ,
कानूनी खर्चा एमा छे दस्तावेज ना के वकील ना वगैरह जे तमे करार करो एना खर्चाओ आवी शके कानूनी खर्च मां ऑडिट फी हिसाबो तपासवा माटे जे सीए छे ए सही करवा माटे चेक करी अने सही करे एनी फी जे चूकवाई ऑडिट फी त्यार पछी वीजळी खर्च प्रोविडेंट फंड मां ફાળો બરાબર એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીના પગારમાંથી જે પૈસા કાપી લેવાય એ જ્યારે ત્યારે નિવૃત્ત થાય ત્યારે એને પરત પડે પ્લસ કંપનીમાં અમુક પૈસા ઉમેરે એને કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે પેઢી માટે ખર્ચ છે ઉધાર બાજુ આવશે ત્યાર પછી જાવક માલ ગાડા ભાડું સેલ્સમેનનો પગાર એનું કમિશન જાહેરાત ખર્ચ આપેલ વટાવ અનામત શોરૂમના ખર્ચા વખાર ખર્ચ પેકિંગ ખર્ચા ત્યાર પછી ભાગીદારની લોનનું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ લીધેલ લોનનું વ્યાજ બેંક ચાર્જિસ બેંકનું કમિશન મેનેજરનું કમિશન ધર્માદા ખર્ચ ત્યાર પછી મિલકત પર ઘસારો ઘાલખાત જો એનું ફોર્મેટ મુજબ જ છે આપણે લખવાનું હોય પહેલાં ઘાલખાત આવશે કાચા સરવૈયાની એમાં પ્લસ થશે ઘાલખાત હવાલાની બરાબર એમાં પ્લસ થશે ઘાલખાત અનામત હવાલાની બરાબર આનો સરવાળો અંદર કે બહાર લખતા પહેલા પાછું કાચા સરવૈયામાં જમા બાજુ જોવાનું ઘાલખાત અનામત હોય તો એમાંથી બાદ થશે એને કહેવાશે ઘાલખાત અનામત કાચા સરવૈયાની એમાંથી બાદ કરતા જો પ્લસ મળે તો રકમના ખાનામાં લખવાનું માઇનસ મળે છે તો અંદર લખીને બીજી એસ જમા બાજુ આપવાની ક્લિયર ત્યાર પછી દેવાદાર વટાવ અનામત લખતા પહેલા ઉધાર બાજુ જોવાનું વટાવ એવો શબ્દ છે તો પહેલા લખવાનો વટાવ એમાં પ્લસ હશે દેવાદાર વટાવ હવાલાનો એનો સરવાળો અંદર કે બહાર લખતા પહેલા પાછું કાચા સરવૈયામાં જમા બાજુ જોવાનું દેવાદાર વટાવ એવો શબ્દ આપેલો છે હોય તો એમાંથી બાદ કરવાનો જો પ્લસ માં જવાબ આવે તો રકમ લખવાનો માઇનસ આવે તો અંદર લખીને બીજી એસ જમા બાજુ આપી દેવાની ખરી ત્યાર પછી આવશે આગથી નુકસાન ચોરીથી નુકસાન મિલકત વેચાણનું નુકસાન અન્ય નુકસાન અને જોગવાયો વગેરે જો તફાવતની રકમ ઉધાર બાજુ મળે છે તો એને આપણે કહીશું ચોખ્ખો નફો જે નફા નુકસાન ફાળવણી ખાતામાં છે જમા બાજુ દર્શાવશે એવી રીતના જમા બાજુની વિગતો જોઈએ તો પહેલા સૌપ્રથમ ચોખ્ખો નફો લખાશે જે વેપાર ખાતેથી લઈ હોય કાચો નફો ત્યાર પછી અન્ય આવકોમાં જોઈએ મળેલ વ્યાજ મળેલ ભાડું મળેલ વટાવ મળેલ કમિશન મળેલ દલાલી મળેલ આડત રોકાણોનું વ્યાજ આપેલી લોનનું વ્યાજ ઘાલખાત પરત મિલકત વેચાણનો નફો પસ્તીના વેચાણનો નફો અથવા પસ્તીનું વેચાણ ભંગારની ઉપજ પરચુરણ આવક જો તફાવતની રકમ જમા બાજુ મળે છે તો એને કહેશું ચોખ્ખી ખોટ જે ફાળવણી ખાતામાં છે એ ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે આ પ્રમાણે આપણું છે એ નફા નુકસાન ફાળવ નફા નુકસાન ખાતું ક્લોઝ થશે ખરી ત્યાર પછી આપણું ખાતું બે જોઈએ ખાતા નંબર ત્રીજું ત્રણ નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું આપણું ત્રીજું ખાતું જેની જેનો અર્થ આપવો હોય તો આપણે આવો આપી શકીએ નફા નુકસાન ફાળવણી ખાતું એટલે શું તો કે ભાગીદારને અંગત રીતે અસર કરતા વ્યવહારો એટલે કે અંગત રીતે અસર કરતા ખર્ચ અને ઉપજના વ્યવહારો જાણવા માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર થાય એને કહેવાય નફા નુકસાન ફાળવણી ખાતું ફરીથી ભાગીદારે પેઢી સાથે કરેલા અંગત વ્યવહારો જેમાં ખર્ચ અને ઉપજના વ્યવહારો છે એ જાણવા માટે પેઢીના ચોપડે જે અલગથી ખાતું તૈયાર થાય એને કહેવાય નફા નુકસાન ફાળવણી ખાતું આની ઉપરથી આપણે એક બાબત એવી જાણી શકાય કે ભાગીદારે જે પેઢી સાથે વ્યવહારો કર્યા છે ને એની જ અસરો આવશે આવી અસરો એટલે તો કે ભાગીદારની મૂડીનું વ્યાજ ઉપાયનું વ્યાજ ભાગીદારનો પગાર બોનસ કમિશન મહેનતાણ વગેરે ભાગીદારનો પગાર અથવા ભાગીદારનો મુસાફરી ખર્ચ અથવા ભાગીદારને કોઈ કમિશન મળવા પાત્ર થતું હોય તો તે એનો મતલબ એવો કે ભાગીદારની મૂડીમાં વધારો કરતી બાબતો છે એ ઉધાર બાજુ આવશે અને ઘટાડો કરતી બાબતો જમા બાજુ જો ભાગીદારની મૂડીમાં વધારો કરતી બાબતો પેઢી માટે ખર્ચ કહેવાય ભાગીદાર માટે આવક ભાગીદારની મૂડીમાં ઘટાડો કરતી બાબત પેઢી માટે આવક ભાગીદાર માટે ખર્ચ બરાબર ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ઉધાર બાકીનું વ્યાજ વગેરે નોંધાશે આ ખાતું એ નફા નુકસાન ખાતાનો એક ભાગ છે બરાબર નફા નુકસાન એટલે એ જ પ્રમાણે તૈયાર થશે ખર્ચ
ખર્ચાઓ બધા ઉધાર બાજુ પેઢીના અને પેઢીની આવક બધી જમા બાજુ. આ ખાતું છે એ અલગથી તૈયાર કરવું ફરજિયાત નથી. કદાચ તમે આની અસરો છે નફા નુકસાન માપી દો તોય ચાલે, પણ ભાગીદાર જે પેઢી સાથે અંગત રીતે વ્યવહારો કયા છે એ અલગથી જાણવા માટે આ ખાતું તૈયાર કરવામાં આવે છે. આ ખાતા દ્વારા ધંધાનો આપણને વહેંચણી પાત્ર નફો કે ખોટ જાણવા મળે. વહેંચણી પાત્ર નફો કે ખોટ, જો તફાવતની રકમ આપણને ઉધાર બાજુ મળે છે તો આપેલા પ્રમાણમાં વેચી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ લઈ જવાય. જો તફાવતની રકમ જમા બાજુ મળે છે તો આપેલા પ્રમાણમાં વેચી અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર બાજુ લઈ જવાય. આ રીતના છે નફા નુકસાન ફાળવણી ખાતું ક્લોઝ થશે. નીચે તમારે આટલું લખાઈ જાય સ્લાઇડમાંથી પોઈન્ટ, નીચે હેડિંગ આપવાનું રહેશે નમૂનો, એનું હેડિંગ આપવાનું રહેશે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા આ બાજુને ઉધાર બાજુ, સામેની બાજુને જમા બાજુ, એની વિગતો તપાસીએ. સૌ પ્રથમ આવશે ચોખ્ખી ખોટ. જો અહીંયા તફાવતની રકમ નફા નુકસાનમાં મળી હશે તો આપણે અહીંયા લઈ આવશું, ચોખ્ખી ખોટ આવશે. પછી તો કે પેઢીના ખર્ચાઓ અને ભાગીદારની આવક આવશે, જેવી કે ભાગીદારની મૂડી પર વ્યાજ, ભાગીદારની ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, સામાન્ય અનામત, મૂડી કે ચાલુ ખાતે લઈ જવાની રકમ, એટલે કે તફાવતની રકમ. જે તફાવતની રકમ ઉધાર બાજુ મળે તો એને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો. જે આપેલા પ્રમાણમાં બધા જેટલા ભાગીદારો હોય એટલા બદલે વેચી એના મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ દર્શાવશું. એ રીતના જમા બાજુ કઈ વિગત આવશે તો કે ચોખ્ખો નફો આવશે. નફા નુકસાન ખાતામાં જો ઉધાર બાજુ તફાવત મળ્યો હોય તો એને ચોખ્ખો નફો કહેવાય. જમા બાજુ સૌ પ્રથમ ઉપર દર્શાવવામાં આવે છે. પછી ભાગીદારના ઉપાયનું વ્યાજ, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ વગેરે. તફાવતની રકમ જો જમા બાજુ મળે તો એને કહેવાય વેચણી પાત્ર ખોટ. જે આપેલા પ્રમાણમાં વેચી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે છે ઉધાર બાજુ દર્શાવે છે. આ પ્રમાણે આપણું છે એ નફા નુકસાન ફાળવણી ખાતું ક્લોઝ થશે, બરોબર છે. તો તમારે છે એ સૌપ્રથમ નફા નુકસાન ખાતું એની વિગતો, એનો નમૂનો જે તમને છે એ ચોપડીના પેજ નંબર છે એ 36 પર આપેલો છે નમૂનો, પેજ નંબર 36 એમાંથી જોઈને લખી નાખવાનો રહેશે. એવી રીતના નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો પેજ નંબર 37 પર આપેલો છે. એમાં જે પ્રમાણે વિગતો આપી છે એ જોઈને તમારે લખી લેવાની રહેશે, બરાબર. પહેલા બે કરીને હેડિંગ આપવાનું, એની વિગતો સ્લાઇડમાંથી લખવાની, નમૂનો હેડિંગ આપવાનું, ઉપરનું હેડિંગ ખાતું ડ્રો કરવાનું અને 36 માંથી એ નમૂનો છે તમારે લખી નાખવાનો. પછી હેડિંગ આપવાનું, ત્રણ કરીને નફા નુકસાન ફાળવણી ખાતું સ્લાઇડમાં જે પ્રમાણે પોઈન્ટ આપ્યા છે લખવાના. હેડિંગ આપવાનું નમૂનો, એની વિગત અને 37 ઉપર એનો નમૂનો જે આપેલો છે જે પ્રમાણે અંદર આપેલું છે એ તમારે લખી લેવાનું રહેશે. ચડી ત્યાર પછીનું ખાતું જોઈએ તો ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા, બરાબર. 4 અને 5 ચોથું છે ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. આના વિશે છે આપણે ચેપ્ટર નંબર 1 માં પૂરતી માહિતી મેળવી ગયા, બરાબર. ભાગીદારની મૂડીમાં વધારો કે ઘટાડો કરતી બાબતો જાણવા માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર થાય એને કહેવાય ભાગીદારનું મૂડી ખાતું. બે રીતના તૈયાર કરી શકાય, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર, કાયમી મૂડી ખાતાની પદ્ધતિ અને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. જો મૂડી ખાતું અસ્થિર હશે તો મૂડી ખાતું એક જ તૈયાર થશે. જો મૂડી ખાતું સ્થિર હશે તો મૂડી ખાતાને બદલે કયું ખાતું તૈયાર થશે? ચાલુ ખાતું. ચાલુ ખાતામાં છે એ મૂડી દર્શાવવાની ન હોય, ચાલુ ખાતાની બાકી આપેલી હોય, મૂડી છે ત્યારે સ્થિર રહે, ડાયરેક્ટ પાકા સરવૈયામાં દર્શાવી નાખવાનું. એના સિવાયની બધી બાબતો જે આમાં દર્શાવાય છે બધી આમાં જ દર્શાવાય, બરાબર. માત્ર મૂડી એક ન આવે, આમાં મૂડી આવે, આમાં મૂડી ન આવે, એટલો જ ફેર પડશે, બરાબર. હવે તમને એમ થાય કે ખબર કેમ પડે? તો મૂડી ખાતું તૈયાર કરવાનું ચાલુ ખાતું, તો આપણે જે રકમ સ્વરૂપે કાચું સરવૈયું આપેલું છે, રકમ સ્વરૂપે જે કાચું સરવૈયું આપેલું હોય એમાં જ આપેલું હોય. મૂડી ખાતાની બાકી આપેલી હોય ખાલી,
મૂડી કરીને ભાગીદારનું નામ આપ્યું હોય તો મૂડી ખાતું તૈયાર કરવાનું, પણ મૂડી ખાતું અને ચાલુ ખાતું બે એકું છે, તો ત્યારે મૂડી ખાતું સ્થિર સમજવાનું, ત્યારે ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતું ડ્રો કરવાનું અને એમાં અસરો આપવાની. ખરી, આ ચાલુ ખાતાની બાકી કોઈ કોઈ પણ હોઈ શકે, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા, એની ઉધાર બાકી હોય એટલે કે મૂડી દેવા બાજુ એની બાકી આપેલી હોય, મિલકત દેવા બાજુ આપેલી હોય, એનો મતલબ એવો તમારું રકમનું જે કાચું શ્રવ્ય આપ્યું છે એમાં ઉધાર બાજુ ચાલુ ખાતું આપ્યું હોય અને જમા બાજુ આપ્યું હોય, કોઈ એક ભાગીદારનું ઉધાર હોય કોઈ એકનું જમા હોય, તો જેનું ઉધાર છે એનું ચાલુ ખાતા ઉધાર બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા, જેનું જમા હોય એનું જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા. ખરી, તફાવતની રકમ જેમ મૂડી ખાતામાં તફાવતની રકમ ઉધાર બાજુ જ મળે, જમા બાજુનો જ સરવાળો વધુ હોય, કારણ કે ક્યારે એવું નહીં બને કે ભાગીદારો પેઢીમાં જેટલી મૂડી હોય કે જેનાથી બધું ઉપાડી શકે, એટલે હંમેશા તફાવતની રકમ જમા ઉધાર બાજુ જ મળશે, જ્યારે આમાં એવું નહીં હોય તફાવતની રકમ કોઈ બાજુ કોઈ પણ બાજુ મળે. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે આવક અને પેઢી માટે ખર્ચ, બરોબર, જ્યારે ઉધાર બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ અને પેઢી માટે આવક, બરોબર. આ ઉધાર બાકી અને આ જમા બાકી. જમા બાકી એટલે શું? તો કે ભાગીદારના પૈસા એમાં પડ્યા છે, તો પેઢી એને વ્યાજ આપવું પડે, તો ભાગીદાર માટે આવક કહેવાય, પેઢી માટે ખર્ચ કહેવાય. અહીંયા ઉધાર બાકી હોય તો હોય એનાથી વધારે ઉપાડ લીધા હોય, ભાગીદાર માટે ખર્ચ, પેઢી માટે આવક. ખરી, તો આ પ્રમાણે છે એ તમારે આ બધું લખી નાખવાનું છે. નીચે છે ચાર કરીને ભાગીદારોના મૂડી ખાતા, એમાં કઈ ડિટેલ લખવાની નથી, તો એ રીતના લીટી છોડી પાંચ કરીને હેડિંગ આપી દેવાનું ભાગીદારોના ચાલુ ખાતા, એની કઈ ડિટેલ તમારે લખવાની નથી. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ ત્રીજું ખાતું એટલે કે પાકું સરવૈયું, એના પછીનું છઠ્ઠું ખાતું પાકા સરવૈયા વિશે અભ્યાસ કરીશું. રેડી? તમારે આ બધું છે વ્યવસ્થિત ચોપડામાં લખી લેવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.